भरूच જિલ્લામાં 9 મહિનાથી પરિચિત મિત્રએ વેપારીને લૂંટવાનું કાવતરું રચી નાખ્યું પણ લૂંટારુઓ લૂંટ કરી ગયા અને પ્લાન ઘરનાર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો। भरूच जिला दहेज और सूरत मिनरल्स फेक्टरी धरावता वेपारी अपूर्व शाह 9 महीना पहला भीमसिंह सोरेन उर्फे भीमो मानसिक चोरण साथ संपर्क में आयो। वेपारी पास वधु रूपया जो पहला भीमसिंह सोरेन उर्फे भीमो मानसिंह चोरण की दानत बगड़ी और तेने अपूर्व शाह ने लूटवा प्लान घड़ी नाख्यो, परंतु हवे प्लान में पाणी फरी वर्यू है। प्लान घड़नार दबोचाई गयो है અને તેના 6 દિવસના રીમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે। ગત તારીખ 13 એપ્રિલના રોજ ભીમસિંહ સોરેન ઉર્ફે ભીમો માનસિંહ ચોરાને વેપારી અપૂર્વ શાહને જીપ્સમના પાવડર અંગે ભરૂચની નર્મદા ચોકડી નજીક બોલાવ્યો હતો અને તેને ગાડીમાં બેસાડી કરજણ તરફ રવાના થયો હતો। તે દરમિયાન રસ્તામાં જ ભીમસિંહ સોરેન ઉર્ફે ભીમો માનસિંહ ચોરાને ગાડીને અવાવડું જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં અગાઉથી જ આરોપી ભીમસિંહ સોરેન ઉર્ફે ભીમો માનસિંહ ચોરાને લૂંટ માટે તેના સાગરીતો ઉભા રાખ્યા હતા અને ત્યાં લઈ જઈ વેપારીના પેટ ઉપર રિવોલ્વર તાકી ગાડીમાં બંધક બનાવ્યો હતો। ગાડીમાં બંધક બનાવેલા વેપારી પાસે હવામાં ફાયરિંગ કરી લૂંટારું ટોળકીએ કહ્યું, સાંભળ્યો ધમાકો? ફાયરિંગ કરતાની સાથે જ ગભરાયેલા વેપારીએ અલગ અલગ જગ્યાએ ફોન કરી લૂંટારૂઓને 12 લાખ રૂપિયા પણ કરી આપ્યા હતા। તદઉપરાંત વેપારીએ પહેરેલા સોના ચાંદીના દાગીના પણ લૂંટારૂ ટોળકીએ લૂંટી લીધા હતા। બંધક બનેલા વેપારીએ લૂંટારૂ ટોળકીએ પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી અને જો ફરિયાદ કરશે કે પોલીસને આ બાબતની જાણ કરશે તો તારું પરિવાર જીવતું નહીં રહે તેવી ધમકીના કારણે ગભરાઈ ગયેલા વેપારીએ આખરે ભરૂચ છોડી દીધું। આ ઘટના અહીંયા પૂર્ણ નથી થતી। આ સમગ્ર લૂંટની ઘટનાનું પકડ મીડિયાના ચગડોળે ચડ્યું અને ભરૂચ સી ડિવિઝન પોલીસના પીઆઈ દીપક ઉનડકરે પણ ઝીણવટભરી તપાસ કરી અને ફરિયાદીનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે દીપક ઉનડકરે ફરિયાદીની પૂછપરછ કરતા ચોંકાવનારો વિસ્ફોટ હતો। ફરિયાદીને 9 મહિના પહેલા પરિચિત થયેલા ભીમસિંહ સોરેન ઉર્ફે ભીમો માનસિક ચોરાને લૂંટનો ભોગ બનાવ્યો હોવાનું સામે આવતા સી ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી સહિત અજાણ્યા સાગરીતો સામે 23 એપ્રિલના રોજ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ સમગ્ર ઘટના સી ડિવિઝન પોલીસ મથકના દીપક ઉનડકરના હોય ઝીણવટભરી રીતે તપાસ કરી અને લૂંટનું ષડયંત્ર ઘડનાર ભીમસિંહ સોરેન ઉર્ફે ભીમો માનસિક ચોરાની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી અને તેણે જ લૂંટનો પ્લાન ઘડ્યો હોય, પરંતુ તેણે જેની મદદ લીધી હતી તેમના એક મુખ્ય વ્યક્તિએ પણ તેમની સાથે દગો કર્યો હોવાનો વિસ્ફોટ થયો હતો અને આમ સમગ્ર લૂંટ અપહરણના ગુનાનો ભેદ ઉકેલવામાં ભરૂચ સી ડિવિઝન પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ ગઈ। જેણે પ્લાન્ટ ઘડ્યો તે જ આજે આરોપી બનીને જેલની કસ્ટડીમાં આવી ગયો છે, પરંતુ ખરેખર લૂંટી જનારાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર રહ્યા છે।